થી છોટાઉદેપુર. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં છેલ્લા એકાદ મહિનાથી વર્ષોથી શાકભાજી વેચતા લારી તથા પાથરણાવાળાઓની જગ્યાથી ઉઠાવી લેતા હાલ તેમની રોજીરોટી ઉજળી ગઈ છે, ત્યારે તેના વિરોધમાં નવા વર્ષના પહેલા દિવસે સમગ્ર શહેર બંધ રાખીને વેપારી મંડળ તથા નાના મોટા લારી ગલ્લાવાળાઓએ સમગ્ર શહેરને બંધ રાખીને ઉગ્ર રજૂઆત સાથે ગાંધીનગર પહોંચ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી વર્ષોથી શાકભાજી વેચતા લારી તથા પાથરણાવાળાઓને જગ્યાએથી ઉઠાવી લેતા હાલ તેમની રોજીરોટી ઉજળી ગઈ છે. ધાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળતી હતી, તેના વિરોધમાં નવા વર્ષના પહેલા દિવસે સમગ્ર શહેર બંધ રાખી વેપારી મંડળ તથા નાના મોટા લારી ગલ્લાવાળા સમગ્ર શહેરને બંધ રાખી ઉગ્ર રજૂઆત સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. બાદમાં વેપારીઓની માંગને ધ્યાને લઈ ધાંગધ્રા શહેરમાં સુરેન્દ્રનગર LCBમાં ફરજ બજાવતા PI NK વ્યાસને ધાંગધ્રાનો વધારાનો ચાર્જ સોંપ્યો હતો. વેપારીઓ તથા નાના મોટા લારી ગલ્લાવાળાઓએ સરકાર પાસે કાયદો વ્યવસ્થા જળવાઈ અને લુખા તત્વ સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી હતી, પરંતુ ધાંગધ્રા શહેરમાં NK વ્યાસને આવતા જ દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ બંધ કરવાને બદલે સૌ પ્રથમ ધાંગધ્રા શહેરના રોજનું ખાઈને રોજનું જીવન ગુજારતા લારી તથા પાથરતા વાળાઓને રોજી રોટી છીનવી લીધી છે. રોડ પર વેપાર ટ્રાફિક નડતું નથી, એટલા બેસીએ છીએ, છતાં પોલીસ ખાતું અમને બહુ જ હેરાન કરે છે. અને અમે અમારી રોજીરોટી અમારા બૈરા છોકરા કે જે કઈ હોય એના ઉપર ચલાવીએ છીએ. આજ મહિના દિવસથી અમારો ધંધો બંધ છે, તો અમારે ઘરે રોટલાના વાંધા પડી ગયા છે ઘરે. અને લારી બાય શેરી ગલીમાં રાખી છે તો પોલીસ ખાતું આડું અવડું અમને બોલે છે અને એમ કહેશે કે એક દુકાની ગરાગુ નથી. અમે પોલીસ ખાતાના ગરાગુ છીએ અને 1500 કે 2000 નો માલ હોય તો 300-400 ઘડી નથી હકતા. અને એમ કે આડું અવરું બોલે અને જેમ તેમ ગેરવ્યાજબી રીતે અમારું અમારા ઉપર વર્તન કરે છે, તો અમારે આનો શું કરવો નિર્ણય, અમને અમારી જગ્યા હોપો એમ. હાલ શહેરમાં આ પ્રશ્ન ટોપ ઓફ ધ ટાઉન બની રહ્યો છે. આ સમગ્ર ઘટના રાજકારણીઓના ઇશારે થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોલીસ દ્વારા ગરીબ પરિવારના શાકભાજી વેચતા લોકોની સામે ગુંડા હોય તેવું વર્તન કરવામાં આવે છે. તો હવે જોવાનું એ રહ્યું કે શાકભાજી વેચતા લારીવાળા તથા પાથરણાવાળાને ક્યારે યોગ્ય જગ્યાએ બેસવા દેશે. ધાંગધ્રા શહેર સુરેન્દ્રનગર જિલ્લાનું એક સૌથી પ્રતિષ્ઠિત શહેર છે અને આ શહેરની અંદર છેલ્લા 15-17 વર્ષથી ધાંગધ્રા શહેરના જે શાકભાજી વેપારીઓ છે એ એક પ્રકારે ગુલામીનું જીવન જીવી રહ્યા છે. એ પોતાની રોજીરોટી કમાવા માટે આજે અનેક લોકોના રામ ભરોસે પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. છાસ વારે પોલીસ તંત્ર હોય કે નગરપાલિકાનું તંત્ર હોય એ લોકોને હેરાન પરેશાન કરે, લોકોને રંજાડે, ગમે ત્યાં એ લોકો વ્યવસાય પોતાનું ન્યાયિક રીતે ઈમાનદારીથી પોતાનું રોજીરોટી રળી અને પોતાનો પેટનો ખાડો